દેશની દીકરીઓ માટે આનંદના સમાચાર, હવે બાલાચંડી સૈનિક સ્કૂલમાં મળશે પ્રવેશ. ગુજરાતની એકમાત્ર સૈનિક સ્કૂલ જામનગર જિલ્લાના બાલાચડીમાં આવેલ છે. અતિ રમણીય દરિયા કિનારાના તટ પાસે આવેલ 290 એકરમાં નિર્મિત સૈનિક સ્કૂલમાં રાજ્યભરમાંથી આવતા બાળકોને સૈન્ય શિક્ષણ સાથે તૈયાર કરવામાં આવે છે. જેઓ અહીંથી તાલીમબદ્ધ થયા બાદ IPS, IAS કે સૈન્યમાં કે અન્ય ઉચ્ચ જગ્યા પર વિવિધ પદ પર નિયુક્ત મેળવી દેશ સાથે આ સૈનિક શાળાનું નામ રોશન કરતા આવી રહ્યા છે. જામનગરથી આશરે 27 કિલોમીટર દૂર આવેલ સૈનિક સ્કૂલ બાલાછડી, જેનો પ્રવેશ દ્વારના પહેલા પગથિયા પરનો પ્રથમ મંત્ર છે સર્વ વિથ હ્યુમિલિટી, એટલે કે શ્રેષ્ઠતાની શોધ, જે આ સૂત્રને સાચા અર્થમાં સાચું સાબિત કરે છે. તમામ પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ બાદ અભ્યાસ અર્થે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ લીડર્સ ગેલેરી ખાસ મોટિવેશન બની રહી છે, જ્યાં તેઓને વિવિધ માર્ગદર્શન દ્વારા માં ભરતીના રક્ષા કાજે તૈયાર કરવામાં આવે છે. બાલાચડી સ્કૂલમાં લીડર્સ ગેલેરી બનાવવામાં આવી છે. આ ગેલેરીમાં અત્યાર સુધીમાં બાલાચડી સ્કૂલમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીના ફોટા રાખવામાં આવ્યા છે. આ ફોટાના આધારે પાસ આઉટ વિદ્યાર્થીઓ કયા કયા હોદ્દા પરથી ફરજ બજાવી રહ્યા છે તે અંગે માહિતી મળે છે. આ ઉપરાંત આ ગેલેરી વિદ્યાર્થીઓ માટે મોટિવેશન બની રહેશે, જેના ભાગરૂપે અત્યાર સુધી આ સ્કૂલ દ્વારા 400 જેટલા યોદ્ધાઓ ભારતીય સૈન્યને આપ્યા છે અને યોદ્ધાઓ આપવાની સાથે સાથે આ સ્કૂલ નિરાશ્રિત લોકોને આશરો પણ આપે છે. વર્ષો પહેલાં પોલેન્ડના નિરાશ્રિત 1200 જેટલા બાળકોને બાલાછડી સૈનિક સ્કૂલમાં આશરો આપવામાં આવ્યો હતો, જે આજે પણ એક ઇતિહાસ છે. આ સ્કૂલના મોરપિંચમાં વધુ એક ઉમેરો થતાં આ સ્કૂલ હવે નવો એક ઇતિહાસ રચવા જઈ રહી છે. આ વર્ષથી માત્ર છોકરાઓને પ્રવેશ આપનારને સ્કૂલમાં હવે છોકરીઓને પણ પ્રવેશ મળશે, જેથી આ સ્કૂલમાં પ્રવેશ લેનારી છોકરીઓ તમામ પ્રકારની ટ્રેનિંગ લઈ અને આમાં ભરતીની સેવા કરવા માટે વિવિધ ક્ષેત્રોમાં જોડાશે. બાલાચડીમાં આવેલી સૈનિક સ્કૂલ છોકરાઓની સાથે હવે છોકરીઓને પણ એડમિશન આપવામાં આવશે. સૈનિક સ્કૂલ બાલાચડી આગામી શૈક્ષણિક સત્રથી 6ઠા ધોરણમાં છોકરીઓને પ્રવેશ આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. સ્કૂલમાં છોકરીઓના પ્રવેશ માટે કુલ ખાલી જગ્યાના 10% અથવા ઓછામાં ઓછી 10 જગ્યાથી વધારે હશે તે છોકરીઓ માટે અનામત રહેશે, તેમજ છોકરીઓ માટે સ્કૂલમાં અન્ય જરૂરી વ્યવસ્થા પણ કરવામાં આવી છે. સૈનિક સ્કૂલમાં અભ્યાસની સાથે સાથે છોકરીઓને લશ્કરી તાલીમ પણ આપવામાં આવશે. જે રીતે છોકરાઓને લશ્કરી અધિકારી બનાવવા માટે તાલીમ આપવામાં આવે છે, તેવી રીતે છોકરીઓને પણ લશ્કરી તાલીમ આપવામાં આવશે, જે દેશની રક્ષા માટે તૈયાર રહેવાની ખેવના દર્શાવતી દીકરીઓ માટે ખૂબ જ આનંદિત સમાચાર છે. દેશભરમાં મહિલા સશક્તિકરણ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે હવે છોકરીઓ પણ સૈનિકની તાલીમ લઈ અને દેશના સીમાડા પર ફરજ બજાવતી જોવા મળે તેવો સમય હવે બહુ દૂર નથી. છોકરીઓ માટે સ્કૂલ એક વિશેષ છાત્રાલય રાખેલ છે અને તેમના માટે અન્ય જરૂરી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અભ્યાસની સાથે છોકરીઓને લશ્કરી તાલીમ પણ તે જ રીતે આપવામાં આવશે, જે રીતે છોકરાઓને લશ્કરી અધિકારી બનાવવા માટે આપવામાં આવે છે. આ વર્ષે પ્રથમ વખત નેશનલ ટેસ્ટિંગ એજન્સી સૈનિક સ્કૂલ માટેની પ્રવેશ પરીક્ષા યોજી રહી છે. આ વર્ષે સૈનિક સ્કૂલ બાલાછડીમાં છોકરીઓ અને છોકરાઓને 6ઠા ધોરણથી જ પ્રવેશ આપવામાં આવશે. પ્રથમ પગથિયાના મંત્ર બાદ બહાર નીકળતા સમયે મંત્ર અને સૈનિક સ્કૂલ માટે ગર્વ છે, જે તમામ પૂર્ણ તાલીમ પામેલા વિદ્યાર્થીઓ સાથે સાથે હવે દેશની દીકરીઓ પણ ગર્વ સાથે દેશનું માથું ઊંચું કરવા માટે સજ્જ બની દેશ સેવા માટે જોડાઈ દેશનું નામ રોશન કરશે તે સમય દૂર નથી. બ્યુરો રિપોર્ટ, ચેડેસ ટીવી, જામનગર. શારીરિક અને માનસિક રૂપ સે ભારતીય સેનાઓ મે અધિકારી કે રૂપ સે નેશનલ ડિફેન્સ એકેડમી કો જોઈન કરને કે લિયે તૈયાર કરતા થા, બટ ઇસ સાલ સે યે એક બહોત હિસ્ટોરિક સાલ હે, ક્યુંકિ ઇસ સાલ સે વુમન એમ્પાવરમેન્ટ, નારી સશક્તિકરણ કે ચલતે હુએ 10 बच्चियों को छठी क्लास में एडमिशन दिया जाएगा. सर खास करके अच्छा जिनका एग्जाम जो ऑल इंडिया सैनिक स्कूल एंट्रेंस एग्जामिनेशन है हमारा, वो 10 जनवरी 2021 को होगा. उसके फॉर्म ऑलरेडी आ चुके हैं,
19 नवंबर तक वो फॉर्म भरे जा सकते हैं। इसमें इस साल 10 लड़कियों को एडमिशन दिया जाएगा छठी क्लास। सर खास करके किस कैटेगरी में ये एडमिशन रहेगा, किस तरह की प्रोसीजर रहेगी इसका? जो कैटेगरी और प्रोसीजर जो है वो सारी डिटेल जो है वो वेबसाइट पे हमारी अवेलेबल है। इसमें कोई लड़के और लड़की में कोई भेदभाव नहीं, सब कैटेगरीज में सीट दी जाएगी, जैसे कि जनरल, एससी, एसटी, ओबीसी, डिफेंस, स्टेट कैटेगरी, अदर स्टेट कैटेगरी, हर कैटेगरीज में लड़कियों को एडमिशन दिया जाएगा। सर खास करके फीस स्ट्रक्चर की बात करें तो उसमें कोई बदलाव या ऐसे लड़कियों के हिसाब से कुछ किया गया या वही है उसी हिसाब? अभी जो हमारी गाइडलाइंस है, जो हमें इन्फॉर्मेशन दी गई है, उसमें फीस स्ट्रक्चर जो है वो सब बराबर है लड़के और लड़कियों के लिए। अगर हमें गुजरात सरकार की तरफ से या भारतीय सरकार की तरफ